હેલો ફ્રેન્ડ્સ, આજના વિડીયોની અંદર આપણે જોઈએ ધોરણ 9 વિષય ગુજરાતી પાઠ 12 સખી માર્કંડી, જેના આપણે નવનીતના પ્રશ્નોત્તરીની સમજ જે હતી મેળવી. અમે હિન્દીના વિડીયોઝ અપલોડ કરી રહ્યા છીએ, જે તમે કહેલા હતા તે પાઠ 2નો મોટો વિડીયોઝ છે, એટલા માટે તેને અપલોડ થતાં વાર લાગશે. તો આજનો આ વિડીયો છે એ અપલોડ થઈ જશે, જરૂરથી અપલોડ થાય તેવી અમે જાણકારી આપી છે. હવે આજનો વિડીયો શરૂ કરીએ. પ્રશ્ન 1, નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો. 1. પ્રશ્ન, માર્કંડી સાથેનો લેખકનો સહવાસ તમારા શબ્દોમાં વર્ણવો. જવાબ, માર્કંડી નદી લેખકની નાનપણની સખી છે. લેખકને એમના તાલુકાના નકશામાં માર્કંડીની લીટી શોધવામાં રસ ન હતો. તેઓ માનતા હતા કે તેમ કરવા જાય તો માર્કંડી એમની સખી મટીને સામાન્ય નદી બની જાય. તેમણે તો એના પાણીમાં પણ પગ મોકળા કરીને બેસવાનું ગમતું. નાનપણમાં તેઓ માર્કંડી સાથે કેટલીય વાતો કરતા. એકબીજાનો સહવાસ જ એમના આનંદ માટે પૂરતો હતો. માર્કંડી શું બોલે છે તે સમજવાની લેખક દરકાર ન કરતા. લેખક જે બોલે એનો અર્થ કરવા માર્કંડી થોપતી નહીં. તેઓ એકબીજાને ઉદ્દેશીને વાતો કરે છે, એટલું જ એમને માટે પૂરતું હતું. ભાઈ બહેન ઘણે વર્ષે મળે એટલે એકબીજાને હજારો સવાલ પૂછે, પણ એ સવાલો પાછળ જિજ્ઞાસા ન હતી. એ તો પ્રેમ વ્યક્ત કરવાનો એક પ્રકાર છે. લેખક અને એમની સખી માર્કંડી વચ્ચેના સંબંધો પણ આવા જ હતા. સવાલ શો પૂછ્યો અને જવાબ શો મળ્યો એ તરફ ધ્યાન આપવા જેટલી સ્વસ્થતા એમના પ્રેમ મિલનમાં ન હતી. પ્રશ્ન 2, માર્કંડીય ઋષિની કથા તમારા શબ્દોમાં આલેખો. જવાબ, મૃકુંડ ઋષિને સંતાન ન હતો. એમણે તપશ્ચર્યા કરીને મહાદેવને પ્રસન્ન કર્યા. મહાદેવે વરદાન તો આપ્યું, પણ એમાં વિકલ્પ મૂક્યો. મૃકુંડ ઋષિ 16 વર્ષ સુધી જીવનાર સદગુણી બાળક પસંદ કરે અથવા 100 વર્ષ જીવનાર મૂર્ખ બાળક પસંદ કરે. મૃકુંડ ઋષિ વિમાસણમાં પડી ગયા. તેમણે તેમના ધર્મપત્નીની સલાહ લીધી. ધર્મપત્નીએ કહ્યું કે સદગુણી ભલે 16 વર્ષ જીવે, પણ એ જ કુલો ધારક થશે. આથી બંને 16 વર્ષ જીવનાર સદગુણી બાળક માગી લીધું. એનું નામ માર્કંડે પાડ્યું. માર્કંડે જેમ જેમ મોટો થતો જાય તેમ તેના મા બાપના ચહેરા પર લાંગીન છવાઈ જાય. એક દિવસ 16 વર્ષનો માર્કંડે પૂજામાં બેઠો હતો ત્યારે યમરાજ તેને લેવા પાડા પર બેસી ગયે આવ્યા. શિવલિંગને ભેટીને બેઠેલા યુવક માર્કંડેને અડવાની યમરાજમાં હિંમત ન હતી. આખરે યમરાજે એના પર પાસ ફેંક્યો. ત્યાં તો શિવલિંગમાંથી સાક્ષાત ત્રિશૂળધારી શિવજી પ્રગટ થયા અને યમરાજે કરેલી રૃષ્ટા બદલ તેને ઠપકો આપ્યો. મૃત્યુંજય મહાદેવના દર્શન થતાં માર્કંડેના મનમાં બીક ન રહી, એને જીવનદાન મળ્યું. પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યોમાં ઉત્તર લખો. પ્રશ્ન 1, માર્કંડીને કાંઠે અસાધારણ અદ્ભુત એવું કશું નથી, તેમ છતાં લેખકને એ શા માટે ગમે છે? જવાબ, માર્કંડીને કાંઠે ખાસ ફૂલો નથી, જાત જાતના રંગીન પતંગિયા નથી, રૂપાળા પથ્થર નથી, પોતાના મધુર કલરવથી ચિત્તને અસ્વસ્થ કરે એવા નાના મોટા પ્રપાપ્ત પણ નથી. અસાધારણ અદ્ભુત કહી શકાય એવું કશું નથી, છતાં લેખકને માર્કંડી ગમે છે, કારણ કે ત્યાં કેવળ પ્રેમળ શાંતિ છે.
પ્રશ્ન બે, માર્કંડે જેમ જેમ ઉંમરમાં ખીલતો જાય તેમ તેમ મા બાપના વદન ગ્લાન થતા જાય, કારણ કે? જવાબ, માર્કંડે જેમ જેમ ઉંમરમાં ખીલતો જાય તેમ તેમ મા બાપના વદન ગ્લાન થતા જાય, કારણ કે તેમના મનમાં ચિંતા હતી કે જોત જોતામાં માર્કંડે 16 વર્ષનો થઈ જશે, તેની વયમર્યાદા પૂરી થતાં એ જીવશે નહીં અને તેઓ ફરીથી નિસંતાન થઈ જશે. પ્રશ્ન 3, લેખકને લણણીના બબ્બે દિવસ ખેતરમાં ગાળવા પડતા ત્યારે માર્કંડી પાસેથી તેમને શું મળતું? જવાબ, લેખકને લણણીના બબ્બે દિવસ ખેતરમાં ગાળવા પડતા ત્યારે માર્કંડી તેમને ખાવા માટે શક્કરિયા અને અમૃત જેવું મીઠું પાણી આપતી. એટલું જ નહીં, માર્કંડી રાત્રે દાઢમાં ધ્રુજે છે કે નહીં એ જોવા તેઓ માર્કંડી પાસે જાય ત્યારે તે પોતાના અરીસામાં લેખકને મૃગનક્ષત્ર બતાવતી. પ્રશ્ન 4, મોટા થયા પછી લેખક માર્કંડીને મળવા ગયા ત્યારે તેમને કેવો અનુભવ થયો? જવાબ, મોટા થયા પછી લેખક પોતાને ગામ જતા ત્યારે માર્કંડીને અચૂક મળતા, પણ એ પહેલાંની જેમ લેખક સાથે ગેલ કરતી ન હતી, તે સહેજ સ્મિત કરીને મૌન થઈ જતી. લેખક એના સુકુમાર વદન પણ પર પહેલાંનું લાવલ્ય જોઈ શકતા ન હતા. હા, એના સ્નેહની ગંભીરતા વધી હતી. પ્રશ્ન 3, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. 1, સખી માર્કંડી પાઠના લેખકનું નામ લખો. જવાબ, સખી માર્કંડી પાઠના લેખક કાકા સાહેબ કાલેલકર છે. પ્રશ્ન 2, સખી માર્કંડી કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો. જવાબ, સખી માર્કંડી પ્રવાસ નિબંધ છે. પ્રશ્ન 3, કાકા સાહેબ કાલેલકરને સવાઈ ગુજરાતી તરીકે કોણે ઓળખાવ્યા? જવાબ, કાકા સાહેબ કાલેલકરને ગાંધીજીએ સવાઈ ગુજરાતી તરીકે ઓળખાવ્યા. પ્રશ્ન 4, સખી માર્કંડી પાઠમાં લેખક નકશામાં માર્કંડીની લીટી શોધતા નથી, તેનું શું કારણ? જવાબ, સખી માર્કંડી પાઠના લેખક નકશામાં માર્કંડીની લીટી શોધતા નથી, કારણ કે એ સખી મટી નદી થઈ જાય તેવો એમને ભય છે. પ્રશ્ન 5, મહાદેવે મુકુટ ઋષિને વરદાનમાં કેવું બાળક આપવા કહ્યું? જવાબ, મહાદેવે મુકુટ ઋષિને વરદાનમાં 16 વર્ષ સુધી જીવનાર સદગુણી બાળક અથવા 100 વર્ષ જીવનાર મૂર્ખ બાળક આપવા કહ્યું. પ્રશ્ન 6, માર્કંડી લેખકને શું આપતી? જવાબ, માર્કંડી લેખકને શક્કરિયા અને અમૃત જેવું પાણી આપતી. પ્રશ્ન 7, ધૃષ્ટતા માટે યમરાજને કોને ઠપકો સાંભળવો પડ્યો? જવાબ, ધૃષ્ટતા માટે યમરાજને ત્રિશૂળધારી શિવજીનો ઠપકો સાંભળવો પડ્યો. પ્રશ્ન 8, લેખક કાકા સાહેબ અને નદી માર્કંડી બંનેના આનંદ માટે શું પૂરતું હતું? જવાબ, લેખક કાકા સાહેબ અને નદી માર્કંડી બંનેના આનંદ માટે એકબીજાનો સહવાસ પૂરતો હતો. પ્રશ્ન 9, યુવાન માર્કંડેને અડકવાની હિંમત ન થઈ ત્યારે યમરાજે શું કર્યું? જવાબ, યુવાન માર્કંડેને અડવાની હિંમત ન થઈ ત્યારે યમરાજે એના પર પાશો ફેંક્યો. પ્રશ્ન 10, લેખક કાકા સાહેબની નાનપણની સખી કોણ હતી? જવાબ, લેખક કાકા સાહેબની નાનપણની સખી માર્કંડી હતી. પ્રશ્ન 11, મુકુટ ઋષિ તપશ્ચર્યા કરી કોને પ્રસન્ન કર્યા? જવાબ, મુકુટ ઋષિએ તપશ્ચર્યા કરી મહાદેવને પ્રસન્ન કર્યા. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા વિડીયોને લાઇક કરો, શેર કરો અને અમારી આ ચેનલ સીડી એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરી તેના બેલ આઇકન ઉપર ક્લિક કરવાનું ન ભૂલશો. અને તમારા હિન્દીના જે વિડીયોઝ છે એ જલ્દીમાં જલ્દી અપલોડ કરવાનો પ્રયત્ન કરીશું. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.